શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જિંદગીમાં ઘણા બધા પ્રસંગો એવા હોય છે કે આપણે એ દિવસે ખૂબ આનંદમાં હોઈએ, ચાહે દિવાળી હોય, હોળી ધૂળેટી હોય, નવરાત્રી હોય, એ બધા ઉત્સવો કહેવાય. પણ એવો જ એક દિવસ જે જિંદગીમાં હરેક વર્ષે આપણે મનાવતા હોઈએ છીએ છે જન્મદિવસ. જન્મદિવસે આપણે એટલા આનંદમાં હોઈએ. અને શાસ્ત્રમાં દેશ, કાળ, ક્રિયા, સંઘ, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને ધ્યાન, આ આઠ દેશકાળાદિકનું જ્યાં વર્ણન કર્યું છે, ત્યાં શુભ કાળનું જ્યાં વર્ણન છે, ત્યાં શુભ કાળની અંદર લખ્યું છે કે પોતાનો જન્મદિવસ છે એ શુભ કાળ કહેવાય. બહુ સારો સમય કહેવાય જન્મદિવસે. જન્મદિવસ અલગ અલગ રીતે બધા ઉજવતા હોય છે. મારા અનુભવમાં હમણાં જ એક પ્રસંગ એવો આવ્યો કે જે ખરેખર બધા માટે પ્રેરણાદાયી છે, એટલે જ આજનો વિષય રાખ્યો છે જન્મદિવસ આમ ઉજવાય. તમે કહેશો એવો તો શું ઉજવો, તો તમે આઉટ ટાઈટલ રાખ્યું જન્મદિવસ આમ ઉજવાય. આમ ઉજવાય એટલે કંઈક અલગ રીતે. કેવી રીતે ઉજવો કહો? જેતપુરની અંદર પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી અને બીજા સંતો જ્યારે કોઈ કાર્ય પધરામણી અર્થે ગયા ત્યારે તે એક બાળકનો જન્મદિવસ હતો અને પોતાને અંતરમાં એવી ઈચ્છા હતી કે મારા ઘરે સંતો આવે. એના મા બાપની એવી ઈચ્છા હતી કે સંતો આવે, આ બાળકનો જન્મદિવસ છે તો એમને આશીર્વાદ મળે. અને યોગાનુયોગ બધું ભેગું થઈ ગયું અને સંતોએ ત્યાં પધરામણી કરી, ઠાકોરજીની પધરામણી થઈ. બાળકને જોકે જન્મદિવસ ઉજવતી વખતે મા, બેન, કાકી, ભાભી, ભાઈ બધા સ્ત્રી ભક્તો હોય એ બધા એમની સાથે હોય, પણ આ વખતે તો એમણે પોતે એમના પિતાજી એમના પરિવારે નક્કી કર્યું સંતોની હાજરીમાં આ ઠાકોરજીના સાનિધ્યમાં જન્મદિવસ ઉજવવો છે. અને તરત જ પધરામણી વખતે ફટાફટ કેક લાવ્યો 5 વાગે અને ભગવાનની સાનિધ્યની અંદર કેક કાપી જન્મદિવસ ઉજવો. આ એક પ્રેરણાદાયી પ્રસંગ એટલા માટે કારણ કે વચનામૃતની અંદર એવું કહ્યું છે કે જ્યારે પ્રસંગ મજરમ પાશમાત્મનઃ કવિયો વિદુહુ સએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેઓ દેહને દેહના સંબંધી વિશે લગાવ છે, હેત છે, આત્મીયતા છે, એવીને એવી સએવ સાધુષુ કૃતો, ભગવાનના સંત સાથે એવી જો લાગણી થઈ જાય, જોડાવ થઈ જાય, જોડાણ થઈ જાય, એવો પ્રસંગ થઈ જાય, આત્મા એક થઈ જાય, ત્યારે જીવાત્માને મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય છે. એટલે આ બાળકને એના પરિવારને સંતો સાથે એટલી લાગણી છે, એને કારણે કરીને એના જન્મદિવસની ઉજવણી આવી રીતે કરી. તમે જોઈ શકો છો એના ફોટા, બાળકનો જન્મદિવસ આવી રીતે ઉજવાય, સંતો પધારે, કથા વાર્તા પણ 5-10 મિનિટ 15 મિનિટ થાય, ભગવાનના ભક્તો પધારે, અને જગતના વિષયો અને જગતના સંબંધીઓ તો રાખવા પડે તો ઠીક છે, પણ ભગવાનના સંતો અને ભક્તોને ભૂલીને ક્યારેય આપણે ઉજવણી ન કરીએ તો ખરેખર ભગવાન આપણી ઉપર રાજી થાય. એટલે આ બાળકના, આ એમના પરિવારના આ વિચારને હું તો ખરેખર ખૂબ ખૂબ બધાવું છું. આપ સૌ ભક્તો પણ એમથી પ્રેરણા લેજો અને પોતાના પરિવારમાં આવતા આવા પ્રસંગોની ઉજવણીમાં ભગવાનને, સંતોને, ભક્તોને જરૂર ને જરૂર યાદ કરજો, તો અંતકાળે એ જરૂર ને જરૂર કામ આવશે. સારું, આ સાથે આજનો આપણો આ ટોપિક પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.